નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જીવરાજ છો ઓનલી ઓફિસર. મિત્રો, આજે વાત કરવાનું છે 15 એપ્રિલનું જેટલું પણ કરંટ અફેર્સ બને છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું. તો મેક શ્યોર કે વિડીયો તમે લાસ્ટ સુધી જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરી વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. મિત્રો, તો સૌથી પહેલો મિત્રો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં દુનિયામાં સૌથી મોટું ત્રીજા નંબર પર કયું સ્ટોક માર્કેટ બન્યું છે 2019માં? તો તાજેતરમાં હોંગકોંગનું સ્ટોક માર્કેટ દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી ત્રીજા નંબરનું સ્ટોક માર્કેટ બન્યું છે. તો ત્રીજા નંબર પર આવી ગયું છે હોંગકોંગનું. તો એની પહેલાં કયું હતું? તો જાપાનનું સ્ટોક માર્કેટ હતું, તેને પછાડીને દુનિયાનું ત્રીજા નંબરનું સ્ટોક માર્કેટ બન્યું છે તાજેતરમાં હોંગકોંગનું સ્ટોક માર્કેટ. હવે કોના રિપોર્ટ મુજબ આ ત્રીજા નંબરનું બન્યું છે? તો રિપોર્ટ બહાર પાડ્યો છે બ્લૂમબર્ગ દ્વારા, તાજેતરમાં રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે અને દુનિયાનું ત્રીજા નંબરનું આ સ્ટોક માર્કેટ બન્યું છે સૌથી મોટું હોંગકોંગનું. મિત્રો, હવે પ્રશ્ન થશે કે આ ત્રીજા નંબરનું સ્ટોક માર્કેટ હોંગકોંગનું છે તો પ્રથમ નંબરે કોણ આવે છે? તો પ્રથમ નંબરે પર છે અમેરિકા. મિત્રો, હવે પ્રશ્ન થશે કે બીજા નંબર ઉપર? તો બીજા નંબર પર છે ચીન અને ત્યારબાદ ત્રીજા નંબર પર બન્યું છે હોંગકોંગ. મિત્રો, તો એટલું વસ્તુ તમને સ્ટોક માર્કેટ રિલેટેડ ખબર હોવી જોઈએ કે કયા દેશનું કયા નંબર ઉપર સ્ટોક માર્કેટ આવ્યું છે દુનિયામાં. હવે આ તો થઈ આ બધા દેશોની વાત. હવે આપણને પ્રશ્ન થશે કે ભારતમાં કયા કયા સ્ટોક માર્કેટ ચાલે છે? તો ભારતમાં બે પ્રકારના સ્ટોક માર્કેટ ચાલે છે. તો કયા કયા? એક તો BSE મતલબ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને ત્યારબાદ NSE મતલબ નેશનલ સ્ટોક એક્સચેન્જ. આ ભારતમાં બે પ્રકારના સ્ટોક માર્કેટ ચાલે છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો જો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે કે ભારતમાં કેટલા પ્રકારના સ્ટોક માર્કેટ ચાલે છે તો આ બે પ્રકારના સ્ટોક માર્કેટ ચાલે છે. તો એટલું વસ્તુ તમને આ સ્ટોક માર્કેટ રિલેટેડ ખબર હોવી જોઈએ. મિત્રો, હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં 21મું આસિયાન ભારત વરિષ્ઠ અધિકારીઓનું બેઠક કયા જગ્યાએ તાજેતરમાં 2019માં થઈ છે? તો ન્યૂ દિલ્હીમાં તાજેતરમાં 21મું આસિયાન ભારત વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક થઈ છે ન્યૂ દિલ્હીમાં. મિત્રો, હવે પ્રશ્ન થશે કે 21મું આસિયાન સંમેલન થયું છે ભારતમાં. તો આસિયાન છે તો સૌથી પહેલાં આસિયાનમાં લોગો જોઈ લે તો આ રહ્યો આસિયાનમાં, અને આસિયાનમાં કેટલા દેશોનો સમાવેશ થયો છે એ પણ યાદ રાખજો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી લે. તો ટોટલ 10 દેશોનો સમાવેશ થયો છે આસિયાનમાં. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છો, આ એટલા દેશો મતલબ ટોટલ 10 દેશો છે અને આસિયાનનો ભાગ નથી ઇન્ડિયા. એવો પ્રશ્ન પૂછે કે આસિયાન દેશમાં સમાવેલો આસિયાન દેશનો મેમ્બર છે ભારત? તો નથી આસિયાન દેશનો મેમ્બર. તો એટલું વસ્તુ તમને આસિયાન વિશે મિત્રો ખબર હોવી જોઈએ. હવે આસિયાન છે તો આસિયાન રિલેટેડ ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે છે કે આસિયાનનું ફૂલ ફોર્મ શું છે. મિત્રો, તો શું છે? તો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેનું ફૂલ ફોર્મ તો શું છે? તો એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન આસિયાનનું ફૂલ ફોર્મ છે. ત્યારબાદ આસિયાનની સ્થાપના ક્યારે થયેલી છે? તો 8 ઓગસ્ટ 1967ના રોજ આસિયાનની સ્થાપના થયેલી છે. તેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ આવેલું છે આસિયાનનું એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશનનું? તો ઇન્ડોનેશિયાના જકાર્તામાં આસિયાનનું હેડક્વાર્ટર છે. મિત્રો, અને તાજેતરમાં આસિયાનના સેક્રેટરી જનરલ કોણ છે એ પણ યાદ રાખજો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય. તો તેનું નામ છે લિમ જોક હોય. શું છે? આસિયાનના સેક્રેટરી જનરલનું નામ તો લિમ જોક હોય. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ છે આસિયાનના સેક્રેટરી જનરલ. મિત્રો, તો એટલું વસ્તુ તમને 21મા આસિયાન સંમેલન વિશે મિત્રો ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, તાજેતરમાં હેતી દેશના નવા પ્રધાનમંત્રી કોણ બન્યું છે 2019માં? તો તાજેતરમાં આ ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યો છે, કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ પૂછી શકે. તો તાજેતરમાં હેતી દેશના પ્રધાનમંત્રી બન્યા છે, તેનું નામ છે જીન મિશેલ લેપિન. કોણ મિત્રો? તાજેતરમાં હેતી દેશના પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો જીન મિશેલ લેપિન તાજેતરમાં પ્રધાનમંત્રી બન્યા છે. અને હવે હેતી દેશ છે તો કઈ જગ્યાએ આવેલો છે આ હેતી દેશ? મિત્રો, તો નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકા વચ્ચે આવેલો એક આ દેશ છે હેતી નામનો. મિત્રો, હવે હેતી છે તો સૌથી પહેલાં મેપમાં જોઈ લે કે હેતી દેશ કઈ જગ્યાએ છે. આ રહ્યો હેતી દેશનો મેપ. હવે હેતી છે તો એની કેપિટલ શું છે? તો પોર્ટ ઓન પ્રિન્સ તેની કેપિટલ છે. તાજેતરમાં પ્રધાનમંત્રી કોણ છે આ હેતી દેશના? તો તેના પ્રધાનમંત્રી છે જીન મિશેલ લેપી, તાજેતરમાં નવા પ્રધાનમંત્રી બન્યા છે. અને રાષ્ટ્રપતિ કોણ છે તાજેતરમાં? તો જોવેન મોઇસ તાજેતરમાં રાષ્ટ્રપતિ છે. અને કરન્સી શું છે આ હેતી દેશની? તો હેતિયન ગોળે આ હેતી દેશની કરન્સી છે. મિત્રો, તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં 100% આ પ્રશ્ન પૂછાશે. તો આ કોઈપણ બુક્સમાં તમે લખી લેજો. તો શું છે પ્રશ્ન? તો તાજેતરમાં જલિયાવાલા બાગના હત્યાકાંડની યાદમાં
કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે ભારત સરકાર દ્વારા? તો તાજેતરમાં ભારત સરકાર દ્વારા જલિયાવાલા બાગના હત્યાકાંડની યાદમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે. પંજાબમાં અમૃતસરમાં તાજેતરમાં આ સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો છે જલિયાવાલા બાગના હત્યાકાંડની યાદમાં. કોના દ્વારા? તો આપણા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા આ 100 રૂપિયાનો સ્મારક સિક્કો તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે. શા માટે બહાર પાડવામાં આવ્યો? તો તેનું કારણ છે મિત્રો કે આ જલિયાવાલા બાગના હત્યાકાંડને પૂરા થઈ ગયા છે, 100 વર્ષ પૂરા થઈ ગયા છે જલિયાવાલા બાગના હત્યાકાંડને. 13 એપ્રિલ 1919માં આ જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો. પંજાબના અમૃતસરમાં આ ઘટના બનેલી હતી આ જલિયાવાલા બાગની. શા માટે? કેમ કે આ જલિયાવાલા બાગમાં જનરલ ડાયર જે અંગ્રેજ અધિકારી હતા તેણે ગોળીબારી કરી હતી અને નિહત્તા લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા આ જલિયાવાલા બાગમાં. તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ ભારતમાં સૌથી ક્રૂર હત્યાકાંડ માનવામાં આવે છે અને તેની યાદમાં તાજેતરમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો છે આપણા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ દ્વારા. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. અને એવો પ્રશ્ન પૂછે કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ કઈ જગ્યાએ થયો છે? તો પંજાબના અમૃતસરમાં આ થયો છે મિત્રો. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. હવે પછી મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, બહુ સિમ્પલ પ્રશ્ન બની શકશે આવનારી કોમ્પિટિટિવ એક્ઝામમાં. કેમ કે નરેન્દ્ર મોદીની હરેક વસ્તુ કોમ્પિટિટિવ એક્ઝામમાં એક બે પ્રશ્ન તો હોય જ છે. કેમ કે હરેક દિવસે કંઈક નવું નવું થતું હોય છે નરેન્દ્ર મોદી રિલેટેડ. તો તાજેતરમાં નરેન્દ્ર મોદીની એક બાયોપિક મૂવી રિલીઝ થવાની હતી પણ ચૂંટણી આયોગ દ્વારા તેને કયા અનુચ્છેદ મુજબ તેને રોકી દેવામાં આવી છે? નરેન્દ્ર મોદી ઉપર એક તાજેતરમાં એક બાયોપિક બનેલી છે તેમાં વિવેક ઓબેરોયે કામ કરેલું છે. તે મૂવીને રિલીઝ નથી થવા દીધી ચૂંટણી આયોગ દ્વારા, ઇલેક્શન કમિશન દ્વારા તાજેતરમાં એને રોક લગાડી દીધી છે. તો કયા અનુચ્છેદને ધ્યાનમાં રાખીને? તો અનુચ્છેદ 324ને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીની જે બાયોપિક મૂવી છે તેની ઉપર રોક લગાડી દીધી છે. અત્યારે ચૂંટણી છે એટલે આ 324 મુજબ તેને રોકી દેવામાં આવી છે આ મૂવીને. અને શા માટે આ મૂવી રોકવામાં આવી છે? કારણ કેમ કે આમાં ચૂંટણી આયોગના જે આચારસંહિતાને ઘણી બધી બાબતો અનુસરતી નથી તેને ધ્યાનમાં રાખીને, મતલબ આચારસંહિતા લાગુ થઈ છે આ માટે ચૂંટણી માટે પ્રચાર અને પ્રસાર ન કરી શકાય તે માટે આ નરેન્દ્ર મોદીની જે બાયોપિક મૂવી છે તેને રિલીઝ થતાં અટકાવી દીધી છે ચૂંટણી આયોગે, કલમ મતલબ અનુચ્છેદ 324ને ધ્યાનમાં રાખીને. હવે પ્રશ્ન થશે કે ઇલેક્શન કમિશન દ્વારા તાજેતરમાં આ મૂવી રોકવામાં આવી છે. તો ઇલેક્શન કમિશન છે, તો ઇલેક્શન કમિશનની સ્થાપના ક્યારે થયેલી? તો 25 જાન્યુઆરી 1950ના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થયેલી છે. તેનું હેડક્વાર્ટર કઈ જગ્યાએ છે મિત્રો? તો ન્યૂ દિલ્હીમાં તેનું હેડક્વાર્ટર છે. તાજેતરમાં કોણ છે ઇલેક્શન કમિશનના? તો સુનિલ અરોરા તાજેતરમાં સિલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના છે મિત્રો, સુનિલ અરોરા. તો એટલું વસ્તુ મિત્રો આ પ્રશ્નમાંથી તમને ખબર હોવી જોઈએ. અને નરેન્દ્ર મોદી રિલેટેડ પૂછાશે કે બાયોપિક શા માટે રિલીઝ નથી થવા દીધી? તો 324 અનુચ્છેદ મુજબ. શા માટે? કારણ કે ચૂંટણીના જે આચારસંહિતાનો ભંગ થાય છે અને પ્રચાર અને પ્રસારને રોકવાનો જે ઉલ્લંઘન થાય છે તેને ધ્યાનમાં રાખીને આ રોકવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આજના વિડીયોના સામાન્ય વિજ્ઞાનના પ્રશ્ન છે કે તમારી પાસે જનરલ નોલેજ હોવું જોઈએ. ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાણા છે, પીએસઆઈની એક્ઝામમાં, ડીવાયએસઓની એક્ઝામમાં, કલેક્ટરની ક્લાર્કની એક્ઝામમાં, તલાટીની એક્ઝામમાં અને બિન સચિવાલયની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાણા છે 2014, 2015 અને 2016, 2017ને ધ્યાનમાં રાખીને. તો શું છે પ્રશ્ન? તો માણસના શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? તો જવાબ છે 206 હાડકાં હોય છે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે માનવ શરીરમાં કુલ કેટલી માંસપેશિયા હોય છે? યાદ રાખજો તો 639 માંસપેશિયા હોય છે માનવ શરીરમાં મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે લોહી જામવામાં કયું તત્વ મુખ્ય ભૂમિકા ભજવે છે માણસના શરીરમાં? જ્યારે પણ આપણા શરીરમાં કોઈ લોહી જામી જાય તો કયું તત્વ સૌથી વધારે ભૂમિકા ભજવે છે લોહી જમાવવામાં? તો કેલ્શિયમ સૌથી વધારે જે તત્વ હોય છે તે ભૂમિકા ભજવે છે આ લોહી જમાવવામાં, કેલ્શિયમ. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આ આઈએએસની એક્ઝામમાં પણ પૂછાણો છે આ પ્રશ્ન. તો માણસમાં કેટલા પ્રકારના દાંત હોય છે માણસના મોઢામાં? તો કેટલા પ્રકારના દાંત હોય છે? તો 4 પ્રકારના દાંત હોય છે માણસના મોઢામાં. તો કયા કયા? તો ઇકિન્સોસ, ત્યારબાદ સેકન્ડ છે કનિનેસ અને પ્રેમોલ્સ અને મોલ્સ. આ 4 પ્રકારના દાંત હોય છે માણસના મોઢામાં મિત્રો. તો એટલું વસ્તુ તમને આ સામાન્ય નોલેજ વિશે તમને ખબર હોવી જોઈએ મિત્રો. અને જો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાશે આની રિલેટેડ તો આની બહારનો એક પણ પ્રશ્ન નહીં હોય તેવી 100%ની ખાતરી આપું છું મિત્રો. તો એઝ અ રિક્વેસ્ટ કે આ વિડીયોઝ પસંદ આવતો એઝ અ રિક્વેસ્ટ કે અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરો વિનંતી. અને મારા નવા દસ મિત્રોને જણાવવાનું કે જો તમને આજના વિડીયોમાં જે પણ પ્રશ્ન સારો લાગ્યો હોય
તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલવાનું છે, જેથી મને પણ આઈડિયા આવે કે મારા સ્ટુડન્ટ કઈ કઈ વસ્તુ ઉપર સૌથી વધારે ફોકસ આપે છે. અને આવનારા ટાઈમમાં હું એક પૂરી સિરીઝ લઈને આવવાનો છું, જે જીપીએસસી એક્ઝામ રિલેટેડ જે 13 થી 14 જે સબ્જેક્ટ હોય છે, ગણિત જ્યારે મેથ્સ હોય કે કોઈ પણ સબ્જેક્ટ હોય, તો તેને રિલેટેડ તમામ પ્રકારના હું વિડીયોઝ બનાવવાનો છું આવનારા ટાઈમમાં. અને તમારો ઓપિનિયન મારે જોતો છો કે તમે પણ એવા વિડીયોઝ ને જોવા માંગતા હોય તો એઝ અ રિક્વેસ્ટ કે તમે એક તમારી રાય જરૂરથી આપજો, જેથી હું એક પૂરી સિરીઝ લઈને આવું, જેથી આવનારા ટાઈમમાં તમારી હરેક એક્ઝામ રિલેટેડ તમને મદદ મળી રહે. ત્યારબાદ મિત્રો, આજ કાલના વિડીયોના પ્રશ્ન હતા કે બ્લેક હોલ નામનો ફોટો કયા ટેલિસ્કોપથી લેવાયો હતો. તો ઓપ્શન સાચો છે, હોરાઇઝન ટેલિસ્કોપથી લેવાયો હતો મિત્રો. ત્યારબાદ મિત્રો, સેકન્ડ પ્રશ્ન હતો કે WHOની સ્થાપના ક્યારે થયેલી હતી. તો સાચો આન્સર છે 7 એપ્રિલ 1948ના રોજ WHOની સ્થાપના થયેલી છે. ત્યારબાદ મિત્રો, સેકન્ડ પ્રશ્ન હતો કે ગાફા ટેક્સ કયા દેશ દ્વારા લગાડવામાં આવ્યો છે 2019માં. તો સાચો આન્સર છે મિત્રો, ફ્રાન્સ દેશ દ્વારા. ત્યારબાદ મિત્રો, સેકન્ડ પ્રશ્ન હતો કે સરસ્વતી સન્માન 2018 માટે કોને આપવામાં આવ્યો હતો આ સરસ્વતી સન્માન. તો સાચો આન્સર છે કે શિવા રેડ્ડીને મિત્રો. તો ઘણા બધા સ્ટુડન્ટે આનો સાચો આન્સર આપેલો છે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો, આવીને ફીડબેક કરતા રહેજો, જેથી મને પણ વધારે વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેલી બેસ પર આવા કરંટ અફેર્સના વિડીયોઝ તમારી માટે લાવતો રહો. તમારો કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. 24 કલાકની અંદર તમારો હરેક પ્રોબ્લમનું સોલ્યુશન મળી જશે મારી ચેનલ પરથી એકદમ ફ્રી. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને તમારા માઇન્ડમાં કોઈ પણ મોટિવેશન વળો તો જરૂરથી લખજો, જેથી મને પણ વધારે વધારે મોટિવેશન મળે અને તમારી માટે નોન સ્ટોપ ડેલી બેસ પર આવા કરંટ અફેર્સના વિડીયો તમારી માટે લાવતો રહો, જેથી સવારના 5 વાગે તમને વિડીયોઝ તમારી મોબાઈલ ઉપર મળી રહે એકદમ ફ્રી. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને આજનો વિડીયોઝ મિત્રો પસંદ આવે તો એઝ અ રિક્વેસ્ટ કે આજનો વિડીયોનો ટાર્ગેટ છે ખાલી 600 લાઇકનો. મને ખબર છે કે તમે જલ્દ સે જલ્દ 600 લાઇકનો ટાર્ગેટ પૂરો કરી દેશો. તો વિના સંકોચે અત્યારે જ એક લાઇક બટન પર ક્લિક કરો. તમારી એક લાઇક એક જરૂરિયાતમંદ ગુજરાતના ગરીબ છોકરા સુધી આપણો વિડીયોઝ તેના સુધી પહોંચી જશે, જેથી ગરીબ છોકરાની તમને દુઆ મળી જશે મિત્રો તમને. તો અત્યારે જ લાઇક બટન પર ક્લિક કરવા વિનંતી. અને આજે મારા 90 મિત્રોને જણાવવાનું કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ આ સબસ્ક્રાઇબના લાલ બટનને ક્લિક કરો અને બાજુના ઘંટી બટનને દબાવો, જેથી સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયો તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે. તો બાજુનો ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં. ત્યારબાદ મિત્રો, આજના વિડીયોના પ્રશ્ન છે કે અવકાશ માનવ અવકાશ ઉડ્ડયન આંતરરાષ્ટ્રીય દિવસ 2019માં ક્યારે ઉજવવામાં આવ્યો. તો ઓપ્શન છે 10 એપ્રિલ, 11 એપ્રિલ, 12 એપ્રિલ અને 13 એપ્રિલ. ત્યારબાદ મિત્રો, સેકન્ડ પ્રશ્ન છે કે 50,000 વર્ષ જૂના અવશેષો કયા જગ્યાએથી મળી આવ્યા છે તાજેતરમાં. તો રશિયા, ફિલિપાઇન્સ, ઇઝરાયલ અને ઈરાન. ત્યારબાદ મિત્રો, સેકન્ડ પ્રશ્ન આવે છે કે જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના પ્રથમ મહિલા કોણ બની છે. તો ઓપ્શન છે અસીમા શેખ, અબ્દુલ રશીદ, મનોરમા અખ્તર અને નઝમા અખ્તર. ત્યારબાદ મિત્રો, સેકન્ડ પ્રશ્ન આવે છે કે યુપીએસસીમાં ટોપ કયા વ્યક્તિએ કર્યું છે 2019માં. તો ઓપ્શન છે કનિષ કટારિયા, સૃષ્ટિ જયન, અજય જૈન અને ટીના ડાભી. જો મિત્રો તમે ડેલી બેસ પર મારા કરંટ અફેર્સના વિડીયોઝ મિત્રો જોતા હશો તો તમે આનો આન્સર સરળતાથી આપી શકશો. તો એઝ અ રિક્વેસ્ટ કે તમે આનો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને તમારા કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ સુઝાવ હોય, તો બે ધડકને બે બિંદાસ તમારું હરેક કોઈ પણ દિલમાં વાત હોય તો જરૂરથી કરજો. 24 કલાકની અંદર તમારો હરેક પ્રોબ્લમનું સોલ્યુશન મળી જશે મારી ચેનલ પરથી એકદમ ફ્રી. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ. હું આશા કરું કે તમારો દિવસ આજનો ખૂબ જ સરસ જાય. તમારી આવનારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો મિત્રો.